કચ્છ જિલ્લો, ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લામાં ખેડૂતોની કેવી દશા છે અને ખેડૂતોની કેવી દુર્દશા છે. ક્યાંક ખેડૂતો, કચ્છ જિલ્લાના ખેડૂતો કહી રહ્યા છે કે અમે ત્રણ સિઝન લઈ અને સારી એવી ખેતી કરી અને આગળ વધ્યા છીએ, જ્યારે મહીસાગર જિલ્લો અને ખેડા જિલ્લાના ખેડૂતોની સિંચાઈની પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે, નેર આપી ન હોવાના કારણે માત્ર ચોમાસા પર આધારિત ખેતી કરતા હોય અને તેમ પણ માત્ર કપાસની જ ખેતી કરતા હોય, બાકીના 8 મહિના સુધી આ ખેડૂતોને કોઈ પણ પ્રકારની ખેતી કરવા ન મળતી હોય, જેને લઈને મજૂરી કરવા માટે તેઓ વિવિધ વિસ્તારોમાં જતા હોય છે, જેને લઈને આ જિલ્લા નો વિકાસ ખેડૂતોનો થયો નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કે છેલ્લા 75 વર્ષથી અહીંયા ભારતમાં આઝાદ થયા ત્યારબાદ અહીંયા નેરની યોજના માટે કે માઇનોર કેનાલ કે નાની કેનાલ કે સિંચાઈની કેનાલ કે સિંચાઈના બોરવેલ પણ બનાવેલા નથી. અને જે ખાનગી બોરવેલ બનાવે છે તેમાં પણ પાણી 500 ફૂટથી નીચે ચાલી રહ્યું છે, જે પાણી આવતું જ નથી ને મળતું પણ નથી. એટલે સિંચાઈના સુવિધા જે ઉપલબ્ધ કરાવવી જોઈએ અને જે અગાઉ ડાર્ક ઝોન વિસ્તારમાં મૂક્યો હતો તે હવે ડાર્ક ઝોનમાંથી બાદ કરવામાં આવ્યો. પરંતુ જો પાણી જ ન હોય અને માત્ર કનેક્શન જ હોય અને પાણી ન મળતું હોય, જેને લઈને ખેતી, આપ જે દ્રશ્ય ખેતીના નિહાળી રહ્યા છે ખેતરોના, તે મોટા મોટા તિરાડો પડેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કાળી માટી હોય જેને લઈને તિરાડો પડી જતી હોય અને ઉનાળામાં તો આનાથી પણ ભયંકર દ્રશ્ય જોવા મળે. તેમાં જાણે કે રોડ પર દાવાનળની, પરંતુ જે કહેવાય છે ને કે રોડ પરના દ્રશ્યો જાણે કે એક કુદરતી રીતે જોવા મળે, તો જે સાનિધ્યમાં જે જોવા મળે તેવું દ્રશ્ય અહીંયા જોવા મળતું નથી. અને ઉનાળાની સિઝનમાં તો તમારા ગાલ પણ સિકાઈ જાય ને એટલો તાપ અને તડકો પડતો હોય છે, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે. એટલે અહીંયા ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ છે. એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળતા નથી. જેટલા પ્રમાણમાં ખેડૂતો પોતાના ખેતરમાં ચોમાસાના સિઝન માટે વાવેતર કરે છે તેટલા પ્રમાણમાં તેમને ભાવ પણ ન મળતો હોય, અને બીજી તરફની સિંચાઈની વ્યવસ્થા ન હોય એટલે ખેડૂતોને 3 પ્રકારનો માર પડે છે. એક તો કુદરતી માવઠું થતું હોય છે, અને કુદરતી માવઠું થાય ત્યારે ખેડૂતોનો જે સૂકો ઘાસચારો હોય તે પણ બગડી જતો હોય છે, અને ક્યાંક ખેડૂતો થોડી ઘણી કામ કર્યું હોય તેમાં પણ નુકસાની વેઠવાની વારો આવતો હોય. ત્યારે મહીસાગર જિલ્લો ના બાલાસિનોર તાલુકો ના લગભગ 15-1 લાખ ગામ અને કપડવંજ તાલુકાના લગભગ 17-1 લાખ ગામ છે કે જ્યાં સિંચાઈની સુવિધા ન હોય. એટલે કે કચ્છ છે કે નર્મદાથી કચ્છ સુધી લાંબા થઈ અને સરકારે કચ્છને તમામ કચ્છ વિસ્તારનાને સિંચાઈનું પાણી આપ્યું છે, જ્યારે જ્યાંથી પસાર થઈ રહી છે, જેમણે જમીનનો ભોગ આપ્યો છે તેવા ખેડૂતો, ખેડા જિલ્લાના ખેડૂતોને પાણી મળતું નથી. ત્યારે સરકાર જાણે કે પૂર્વગ્રહયુક્ત આ બાલાસિનોર અને કપડવંજ તાલુકાના ગામડાઓને રાખ્યા છે અને રાખવા માગે છે, એટલે આ ગામડાઓનો વિકાસ હજુ સુધી થયો નથી અને વિકાસથી વંચિત રહી જવા પામે છે. માત્ર